अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 7 विषय विज्ञान प्रकरण 70 जंगलो आपणी जीवा दूरी। विद्यार्थिनीओ आज थी आपणे नवो प्रकरण जंगलो आपणी जीवा दूरी विषे शीखीशुं। तमने प्रकरणना नाम परथी ज ख्याल आवी गयो हशे के आ प्रकरणमां जंगलो विषे वात करी छे। तमने खबर ज छे के जंगलो ए हवाने शुद्ध करे छे, प्रदूषण जे होय एनुं नामुं निशान काढ़ी नाखे छे प्रदूषणनुं, एटले के जंगलोने लीला फेफसा पण कह्या छे, बराबर। तो आजे आपने जंगलो अपनी जीवा दोरी में जंगलनी एक मुलाकात तेमज केटलाक जंगली वृक्षों विषे अभ्यास करीशुं। तो पहला आपने जोईए जंगलनी एक मुलाकात। एक सांजे बूजो एक वृद्ध माणस साथे बाग में प्रवेश्यो, तेना मित्रों साथे तेमनो परिचय कराव्यो। प्रोफेसर अहमद वैज्ञानिक तरीके यूनिवर्सिटी में काम करता हता। प्रोफेसर अहमद जे हता एक वैज्ञानिक तरीके यूनिवर्सिटी में काम करता हता। हवे बाळकोए रमवानुं शुरू कर्युं। ज्यारे प्रोफेसर अहमद खूणामां बाकड़ा पर बैठा हता, शहेरनी गोल्डन जुबली उजवणीमां तेमणे भाग लीधेलो होवाथी तेओ थाकी गया हता। એટલે કે પ્રોફેસર અહેમદ જે હતા તે થાકેલા હતા અને થોડીક જ વારમાં બાળકો પણ આવ્યા અને તેમની બાજુમાં બેઠા। તેઓ ઉજવણી વિશે જાણવા ઈચ્છતા હતા। બાળકો જે હતા તે પ્રોફેસર જે ગોલ્ડન જુબલી ઉજવણીમાં ભાગ લીધો હતો તેમના વિશે બાળકો જાણવા ઈચ્છતા હતા। પ્રોફેસર અહેમદે તેમને કહ્યું કે सांस्कृतिक कार्यक्रम बाद वृद्ध लोकोए शहेरना बेरोजगारीना प्रश्न विषे चर्चा करी रह्या हता। एटले के सांस्कृतिक कार्यक्रम थई गया पछी लोको बेरोजगारीना प्रश्न विषे चर्चा करी रह्या हता। एक सूचन एवुं आव्युं के शहेरनी बहारनो जंगलनो विस्तार साफ करीने त्यां एक फेक्टरी उभी करवी छे। एटले के शहेरनी बहार जे जंगल हतुं तेने कापी नाखीने साफ करीने त्यां फेक्टरी उभी करवी छे। આથી શહેરની વધતી જતી વસ્તીને રોજગારી મળી રહે। ફેક્ટરી જો ઊભી કરી દઈશું તો આપ બધાને રોજગારી મળી રહેશે, બેરોજગારી મટી જશે, બરાબર। જ્યારે પ્રોફેસર અહેમદે કહ્યું કે ઘણા લોકોને તેનાથી વાંધો હતો, આ સાંભળીને બાળકો જે હતા તે સ્તબ્ધ થઈ ગયા। કેમ વાંધો હતો? તો વિદ્યાર્થીનીઓ તમને આના પરથી સ્પષ્ટ થશે કે જે જંગલો છે એને કાપીને કયું નુકસાન થાય છે? કહેવાય છે કે જંગલો જે છે એ લીલા ફેફસા છે, તે કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે। જો એ જંગલો જ મટાડી નાખીશું, એનું નામું નિશાન હટાવી દઈશું, તો આપણને પ્રદૂષણવાળું વાતાવરણ મળશે તેમજ ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે, બરાબર। બાળકોએ અસમંજસમાં પડ્યા અને પ્રોફેસર અહેમદે એમને સમજાવ્યા કે તમે જંગલની મુલાકાત લીધેલ નથી। બાળકોને પણ જંગલ વિશે વધુ જાણવું હતું, તેથી તેમણે પ્રોફેસર અહેમદ સાથે તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું। એટલે કે જંગલોની મુલાકાત લેવાનું નક્કી કર્યું, જંગલો વિશે એ લોકો જાણવા ઉત્સુક હતા, બરાબર। તો હવે આપણે જોઈએ જંગલની મુલાકાત જે બાળકોએ પ્રોફેસર અહેમદ સાથે લીધી હતી। જંગલોમાં વિવિધ વૃક્ષોના મઠાળા દ્વારા ભૂમિ પણ જાણે લીલી ચાદર પથરાયેલી હોય છે। વિદ્યાર્થીનીઓ જંગલ પર આપણે ઉપરની તરફ જોઈએ તે એવું લાગે છે જાણે કે જંગલ એક ભૂમિ પર લીલી ચાદર પથરાયેલી છે એવું લાગે છે, બરાબર। હવે બાળકો જે એમની સાથે ગયા હતા તે રવિવારની સવારે બાળકોએ છરી બહિર્ગો લેન્સ લાકડી
નોટબુક વગેરે લઈને એકસાથે જંગલની મુલાકાતે નીકળ્યા. રસ્તામાં તેમની ઉંમરનો એમને એક છોકરો મળ્યો. એનું નામ હતું ટીબુ, જે તેની માસી સાથે ધોર ચરાવવા જઈ રહ્યો હતો. તે ખૂબ જ સ્ફૂર્તિથી ધોરને એકતા રાખવા આમ તેમ દોડતો હતો, બરાબર. જ્યારે તેના માસી બીજા રસ્તા પર ગયા, તે છોકરાઓ સાથે ચાલવા લાગ્યો. જેવા તેઓ જંગલમાં પ્રવેશ્યા, ટીબુએ હાથ ઉપર કર્યો અને શાંત રહેવાનો ઇશારો કર્યો, કારણ કે અવાજથી જંગલના પ્રાણીઓને શું થાય છે, ખલેલ પહોંચે છે, બરાબર. હવે જે ટીબુ હતો ને તે ઊંચાઈવાળા વિસ્તાર પર લઈ ગયો કે જેથી જંગલનો ઘોળો વિસ્તાર એ લોકો જોઈ શકે. બાળકોને નવાઈ લાગી કે કારણ કે તેઓ જમીન જ જોઈ ન શકતા હતા. કેમ કે એના ઉપરથી જોતું જોવાથી શું લાગ્યું કે ભૂમિ પર જાણે લીલી ચાદર પથરાયેલું હોય છે, બરાબર. જ્યારે તેઓ નીચે ઉતરતા હતા ત્યારે તેઓના મધુર અવાજ, અચાનક જ પક્ષીઓના મધુર અવાજ અને વૃક્ષો ઉપરની ડાળીઓ પરથી કેટલાક અવાજ સાંભળીને ઉત્સાહિત થયા. ટીબુએ શું કીધું, બધાને શાંત રહેવા કહ્યું. એ સામાન્ય બાબત હતી. બાળકોએ હાજરીના કારણે વાંદરા ઉપર તરફ કૂધ્યા અને દાળીઓ પર બેસેલા પક્ષીઓને ખલેલ પહોંચાડી. એટલે કે અહીંયા તમને જે ચિત્રમાં દેખાય છે આ વાંદરાઓ છે, બરાબર. બાળકોના અવાજથી આ વાંદરાઓ આમ તેમ કૂદાકૂદ કરી, બરાબર. પ્રાણીઓ ઘણીવાર આ પ્રકારે બીજા પ્રાણીઓને સાવધાન કરવા ચેતવણી આપે છે. ટીબુએ પણ કહ્યું કે ઘણા અન્ય પ્રાણીઓ જેવા કે રીછ છે કે પછી જંગલી બળદ, સાફ વગેરે ઊંડાણવાળા વિસ્તારમાં રહે છે. હવે જંગલ જે છે તેનું વાતાવરણ શાંત હોય છે, જે આપણે ટીબુની વાત પરથી ખબર પડી. હવા કેવી હોય છે, શુદ્ધ હોય છે અને પ્રદૂષણનું તો નામો નિશાન નહીં, બરાબર. હવે આપણે જોઈએ જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રીછ, જંગલી બળદ, શિયાળ, હાથી, સાપ વગેરે જોવા મળે છે, જે તમને અહીંયા આકૃતિમાં ચિત્રમાં દેખાય છે, બરાબર. એટલે કે પ્રોફેસર અહેમદે શું કીધું બાળકોને, કે તેમણે જંગલના ઊંડાણવાળા વિસ્તાર સુધી ન જવું જોઈએ. કેમ કે અંદર શું હોય છે ઊંડાણવાળા વિસ્તારમાં, જંગલી બળદ, રીછ, શિયાળ, સાપ, હાથી વગેરે એ વિસ્તારમાં જ રહે છે, એ માટે, બરાબર. હવે બુજોએ પહેલીને યાદ આવ્યું કે તેઓ જંગલને એક. હવે આપણે જોઈએ કેટલાક જંગલી વૃક્ષો, બરાબર. વૃક્ષો ઉપર વેલાઓ અને લતાઓ તો જોવા મળે છે. હવે આપણે જોઈશું કે જંગલોમાં મોટા વૃક્ષોમાં લીમડો છે, સીસમ છે, સેમલ છે, વાંસ છે, તેમજ લીમડો, ખાખરો, અંજીર, આમળા વગેરે જોવા મળશે. ત્યાં વૃક્ષો, સૂપ, જડીબુટ્ટીઓ, ઘાસ વગેરે પણ હોય છે. આ શું છે, વન્ય સંપત્તિ છે. તેમાંથી બળતરનું લાકડું મળશે, પ્લાયવુડ, ખોખા, પેપર, દીવાસળી અને ફર્નિચર બને છે. તેમજ ગુંદર, તેલ, મસાલા, કાથો, ઘાસચારો, મધ વગેરે અન્ય વન્ય પેદાશો પણ મળે છે, બરાબર. તો આપણે જોઈશું આ વૃક્ષો વિશે. જે ભૂમિ પર બાળકો ચાલી રહ્યા હતા તે ઘણી ઉબડખાબડ હતી અને ઘણી વનસ્પતિઓથી ઘેરાયેલ હતી. ટીબુએ સાલ, શાક, સેમલ, સીસમ, લીમડો, ખાખરો, અંજીર, ખેર, આંબળા, વાંસ, કાંચનાર વગેરે ઓળખવામાં મદદ કરી, જે આપણે આકૃતિમાં જોઈ ગયા ઘણી બધી વનસ્પતિઓ વિશે, બરાબર. હવે પ્રોફેસર અહેમદે કેટલાક વૃક્ષો જેમાં સ્વરૂપ, જડીબુટ્ટીઓ અને ઘાસ કયા છે એ ઓળખાવ્યા, એટલે બાળકોને એના વિશે જાણ કરી. વન્ય ભૂમિ અને વૃક્ષો ઉપર કેટલાક વેલાઓ અને લતાઓ પણ છવાયેલા હતા. સૂર્ય પાંદડા વચ્ચેથી ઓછો પાતળો જોઈ શકાતો હતો, એટલે કે ત્યાં સૂર્ય વચ્ચેથી પાતળો આવતો હતો, જેથી જંગલમાં ખૂબ જ શું લાગતું હતું, અંધારું લાગતું હતું. સાના લીધે, આ મોટા વૃક્ષોને લીધે, બરાબર. વિદ્યાર્થીની આટલી સમજણ તો તમને પડી જ ગઈ. વિદ્યાર્થીનીઓ, આજની આ ચર્ચા આપણે અહીંયા પૂર્ણ થાય છે. આના પછીની ચર્ચા આપણે આગલા તાસમાં કરીશું. થેન્ક યુ.